ભારતમાં પણ કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે અને આ વાયરસને માત આપવા માટે સરકાર દ્વારા પણ સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાં સરકારને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે સરકાર દ્વારા વિવિધ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી રાહત ફંડ, મુખ્યમંત્રી રાહત ફંડ, કલેક્ટર રાહત ફંડના માધ્યમથી લોકો સરકારને આર્થિક સહયોગ આપી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કૃષિના ઋષિ એવા પદ્મશ્રી ગેનાજી પટેલે પણ તેમની યથાશક્તિ પ્રમાણે કોરોના સામેની લડાઈમાં સરકારને મદદરૂપ બનવા માટે આર્થિક સહાય આપી છે. ગેનાજી પટેલે આજે કલેક્ટર રાહત ફંડમાં 21,000 રૂપિયાની રકમ જમા કરાવી છે. સાથે સાથે કૃષિના ઋષિ એવા પદ્મશ્રી ગેનાજી પટેલે જિલ્લાવાસીઓને પણ આર્થિક સહયોગ આપવા અપીલ કરી છે. વિશ્વની આ મહામારીમાં જે કોરોના વાયરસ આવ્યો છે તેના માટે આપણા રાષ્ટ્રના, આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકદમ આગળના પગલાં ભરીને ઘણો રોગને રોકવામાં ખૂબ મોટો મહત્ત્વનું યોગદાન આપ્યું છે. પરંતુ આ જ્યારે કોરોના આપણા દેશની અંદર આવી જ ગયો છે તો મિત્રો, આપણે એક રાષ્ટ્રને એટલો બધો નુકસાન થઈ રહ્યું છે કે જેના કારણે એનો કોઈ જોટો જડે એમ નથી. પરંતુ મારે આજે એક વાત કરવી છે કે આ કોરોનાના મહામારીના વખતે જે સરકારશ્રી ઉપર મોટો ભારણ આવ્યો છે તેમાં મેં મારા ખેડૂત તરીકેના એક મને એવો વિચાર આવ્યો કે આપણે કંઈક આપણા આ સરકારશ્રીને અને આપણા રાષ્ટ્રને આપણે મદદરૂપ થઈએ, તો તેના માટે કરીને મેં મારી રીતે મારાથી જે બનતો હતો એ મેં કર્યું છે કે જ્યારે આવી મહામારી હોય ત્યારે આપણે આપણા ભાઈઓને, આપણાથી જે ઘણા ગરીબ કુટુંબો છે જે સાંજે એમને ખાવાનું મળતું નથી, તો એવા માટે આપણે એક આપણાથી જે યોગ્ય બને તે આપણે માનનીય કલેક્ટર સાહેબશ્રી અથવા પીએમ સાહેબશ્રી અથવા સીએમ સાહેબશ્રીને એમના ફંડમાં આપણાથી જે બને, મારો તો એવો વિચાર છે કે આપણે જેમ વિનોબા ભાવે એક ભૂમિદાન યજ્ઞ ચાલુ કર્યો હતો એવો એક આપણે એક મુઠ્ઠી અનાજ એવું ચાલુ કરી શકીએ. જો આપણે ધારીએ તો ઘણું બધું કરી શકીએ અને જે આપણા આજુબાજુના જે ગરીબ અને ભૂખ્યા રહેતા હોય એમને આપણે મદદરૂપ થઈ શકીએ. મિત્રો, આજે એવો મહામારીનો સમય આવે છે, એ સમયમાં જો આપણે કંઈક કરીશું તો ભગવાન પણ આપણા ઉપર રાજી રહેશે.